મારી વાત સાંભળો ને, શું આ પેપરમાં ઘૂસી ગયા છો? તુલે આ પેપર મૂક્યું બાજુમાં. બોલોના ઠેકાણા શું વાત છે? તારી વાત નહીં સાંભળું, કોની વાત સાંભળીશ? બસ બસ રેવા દો હવે, આ ખોટા ફૂલ નથી ચડાવવા, મને બધી ખબર છે. દીઓને કોઈ ના જીતી શકે. બોલો, ફરમાવો, શું હુકમ છે મેડમજી? એલપી, વાત જાણે એમ છે કે આપણા દીકરા દીપકની વહુ જ્યોતિના નખરા દિવસે ને દિવસે વધતા જાય છે. કેમ, શું થયું વળી? અરે, એના ભાઈના ઘરે તો કશું એને જોયું જ નથી, અને છતાંય એના શોખ અહીંયા પૂરા થતા નથી. ફરવા ફરવાનો શોખ તો એને બહુ જ છે, અને દર રવિવારે એને હોટલમાં જમવા જોઈએ જ. બોલો, શું કેવું હવે એને? અરે, તું પણ ખોટી ચિંતા કરે છે. આ નવા નવા લગ્ન થયા છે ને, એટલે હોય હવે. તમને પુરુષોને ખબર ના પડે એમાં. તો પછી શું કામ મને કહે છો? તમને ના કહું તો કોને કહું? લે, એક બાજુ તું એમ કહે છો કે તમને પુરુષોને ખબર ના પડે, અને બીજી બાજુ તું એમ કહે છો કે તમને ના કહું તો કોને કહું? બરાબર, આ તો એમ જ હોય, આ તો ઘર ઘર ની કહાની છે. જો સરદાર, સાચું કહું, તમને એવું લાગે છે કે અમે ફાવી ગયા, અને અમને એવું લાગે છે કે અમે છેતરાઈ ગયા. મતલબ શું છે તમારો? જો, હવે એ બધું છોડ, મેઈન વાત, મેઈન મુદ્દો કે તો સારું. મેઈન વાત એમ છે કે આજે રવિવાર છે, અને આપણે ઉઠીને ચા પી લીધી, તોય હજી સુધી જ્યોતિ સૂતી જ છે. હા, બરાબર છે. તને ક્યારનો આ વાતનો દુખાવો હતો? તોય તું દુખે છે પેટમાં, અને કૂટે છે માથું, એવું કરતી હતી. તો શું કરું? તું ચિંતા ના કર, હું હમણાં દીપક સાથે વાત કરી લઉં છું. બસ, ખાલી વાત જ નહીં, અને થોડો ખખડાવજો પણ. હા હા. જ્યોતિ, સવાર થઈ ગયું, સમજો 8:30 વાગી ગયા છે. ઉભી થા. આજે તો સુવા દેતા હોય? આજે સન્ડે છે, મને આરામ કરવા દો, તમે પણ આરામ કરો. ના ના, 12 મોમ ડેટ રાહ જોતા છે, ચાલી. લગ્ન કરીને આવી એ પહેલા પણ એ લોકો ચા નહોતા પીધા? ના ના, એવું ના હોય, મોટા ભાઈ પણ નાસ્તાની રાહ જોતા હશે. દીપક, આખા ઘરનો વિચાર શું મેટીએ જ લીધો છે? આ તમારા મોટા ભાઈ એટલે કે મારા જેઠ જયેશભાઈ હજુ સુધી કુંવારા છે, તોય મેં તમારી સાથે લગ્ન કર્યા છે. બાકી મોટો બાકી હોય ને તો નાના માટે કોઈ હા ન પાડે. પાછી વળી તમારા મમ્મીની ટક્કર અને બાપુજીનું જૂનું પુરાણ. બાપરે બાપ, હું તો સાહેબ કંટાળી ગઈ છું તમારા બધાથી. ઘર હોય ને ત્યાં આવું જ હોય, અને આમ જ હોય, એટલે બધું ચલાવવું જ પડે. મારા ભાઈના ઘરે કોઈ મને કઈ કીધું નથી. જ્યોતિ, એ તારું પિયરિયું હતું, આ તારું સાસરિયું છે, આટલો ફરક તો રહે જ ને. થોડીક વિચારધારા, થોડુંક વાતાવરણ, આટલું તો અલગ રહેવાનું જ છે. એટલે ખોટે ખોટું તારા ભાઈનું નામ લઈને આ ઘર સાથે કમ્પેરિઝન નહીં કરવાની, સમજી? હું છે ને બધું સમજી ગઈ છું. તમે લોકો મને આ ઘરની વહુ નહીં, નોકરાણીની જેમ રાખો છો. આખો દિવસ બસ કામ કામ ને કામ, કામની જ બળતરા છે. મારી તો કોઈને પડી જ નથી. મારી માં ખોટી જગાડી મેં તને, આખો સંડે બગડશે હવે. તમને ખાલી આટલું કીધું ત્યાં? તમે લોકોએ તો મારી આખી જિંદગી બગાડી નાખી છે, એનું શું? હવે તું લિમિટ ક્રોસ કરે છે. હું લિમિટ ક્રોસ કરું છું એમ? તો આજે તમે પણ જોઈ લો મારી ક્રોસ લિમિટ. હા, જોઈ લઈ. થેલો લઈને ક્યાં જવું છે? મારા ભાઈના ઘરે. કેમ ઓચિંતા? હા, કઈ ફોન આવ્યો તો નરેશનો? ના, હું રિસામણે જાઉં છું. અરે, રિસામણે ઓલે શું જવાનું હોય? અહીંયા ક્યાં અમે તમને કૂવો ખોદવા લઈ જઈએ છીએ? એક તો રહેવું છે રાણીની જેમ, ને પડારાનો પાર નથી. બહુ બેટા, ત્યાં જઈને શું કરશો?
તમારો ભાઈ પણ બિચારો એકલો જ છે, એના પર બોજો બનશો. તને સમજવી બહુ જગરી છે, અને સવાર સવારમાં શું ડામ વાગ્યો કે થેલો લઈને નીકળી પડી. મારે છે ને તમારા બધાની સાથે નથી રહેવું, મને અહીંયા જેલ જેવું લાગે છે. અને જો તમે લોકો મારી શરતો મંજૂર કરવા તૈયાર હોય ને તો જ હું પાછી આવીશ, નહીં તો હું મારી ભાઈની સાથે જ રહીશ. ઓહો દીકરા, આ જેલ નહીં ઘર છે, ઘર. જેલમાં તો નિયમો હોય, અહીં નિયમો નથી. જ્યારે અહીંયા તો તમને બધી છૂટ આપી છે એટલે જ આટલા બધા ટંકારા કરો છો, ટંકારા. આજકાલ કોઈને કઈ કહેવાતું જ નથી. પણ તને વાંધો શું છે? કઈ વાંધો નહીં, જવા દો એને. જા જા, તું તારા શોખ પૂરા કરી લે. જોઈ લેજો, તમે બધા જોઈ લેજો, એક દિવસ તમને બધાને ઘૂંટણી પર ના લાવું ને ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું. હા હા જા, તને તારા ભાઈનો ઘર મળી જશે કે હું મૂકી જાઉં. મને બધી ખબર પડે છે, જોઈ લઈશ તમને બધાને, હું જોઈ લઈશ. હા હા, કશો વાંધો નહીં. હજુ સુધી તમારી નોકરી નો મેળ નથી પડ્યો. અરે ગાંડી, આ ઘર પણ તારું જ છે. પણ શું મોટા ભાઈ, તું રોકાવા આવે તો, આ રીતે રિસામણે આવે તો પછી? તો પછી મતલબ કે હું અહીંયા ના આવું એમ ને? અરે મતલબ વિચારવા કરતા સાચી વાત વિચાર, તારો સંસાર બસી જાય. તમારો કહેવાનો મતલબ એમ છે કે હું સામેથી ત્યાં પાછી જાઉં એમ? હા એમ જ નાની, તારું સાચું ઘર તો એ છે. તું અહીંયા 12 દિવસ તો શું, પણ 12 મહિના રોકા ને તો પણ મને વાંધો નથી. પણ આવી રીતે મતલબ હું તમને બહાર પડું છું એમ ને? બેના થોડુંક વિચારજે કે નાનપણથી આજ સુધી મેં તને ક્યારેય રડવા નથી દીધું અને કોઈ ખોટ આવવા નથી દીધી. પણ આજે મને એવું લાગે છે કે મારી કંઈક ભૂલ છે. હું તારી માં અને બાપ ના બની શક્યો. હું તારી માં અને બાપ ના બની શક્યો. મોટાભાઈની વાત સાચી છે, કદાચ થોડી ઘડી પણ મારી ભૂલ હશે જ. ભાઈએ મને એકલા મોટી કરી છે. મમ્મી પપ્પાની ગાડી રસ્તામાં જ કેનાલમાં પડી ગઈ હતી ત્યારે માંડ હું 4 વર્ષની હતી અને ભાઈ 12 વર્ષના હતા. બસ પછી તો પંચર કરવાની લારીએથી શરૂ કરેલી આ સફર. આજે આ ઘરનું મકાન અને મને સાસરે વળાવી, છતાંય કોઈ દિવસ પોતાના ચહેરા પર દુઃખ કે ચિંતા નથી વર્તાવા દીધા. બસ હંમેશા મારી જીદ જ પૂરી કરી છે. મને હોસ્ટેલમાં પણ ભણવા મોકલી હતી. ભગવાનનું બીજું રૂપ જ મારા ભાઈ છે.
મારે હવે બીજા કોઈનું કાંઈ નથી સાંભળવું. બસ એમને લાગે ને એ જ યોગ્ય. મને અહીં થોડી વધુ છૂટછાટ છે અને ઉપરથી કહેવાવાળું પણ કોઈ નથી. એટલે જ હું એ સંયુક્ત પરિવારમાં એડજસ્ટ ના થઈ શકી. પણ ભાઈ તો આજે પણ કોઈ પણ પરિસ્થિતિમાં બસ એડજસ્ટ જ કર્યા કરે છે. મોટા છે છતાંય મને પહેલાં વળાવી અને પછી જ લગ્ન કરશે એવી ટેક લીધી હતી. અને હું સાવ ગાંડી રિસામણે આવી. ભૂલ તો મારી જ છે. અમને ખુશી એ વાતની છે કે જ્યોતિને એમની ભૂલનો પસ્તાવો થયો છે અને અમારા ઘરની વહુ અમારા ઘરે પાછી આવી છે. રિસામણે ગયેલી વહુના લીધે બે ઘર બે પરિવાર અને કદાચ બાળકો સાથે હોય તો જીવન બરબાદ થઈ જાય છે. આમાં સમજદારી એ છે કે બંને પક્ષે બંને એટલું લેટગો કરવું જોઈએ. બાકી હાલની જનરેશન તો જરાય સહન કરે એમ નથી. બધાને બધું ફાસ્ટ જ જોઈએ છે. સાચી વાત છે મોટાભાઈ. આજકાલ એન્ગેજમેન્ટ થાય કે લવ થાય, છોકરા છોકરીને જરા પણ વોટ્સઅપમાં રિપ્લાય ના આવે ત્યાં સંબંધ તૂટવા સુધી પહોંચી જાય છે. અથવા ઇન્સ્ટાગ્રામમાં ફોટો લાઇક ના થાય, અથવા ફેસબુકમાં ફોટો લાઇક કે કમેન્ટ ના થાય ત્યાં તો સંબંધ પૂરો થઈ જાય છે. અને હા, ખાસ પાછો સ્ટેટસનો રિપ્લાય તો આપવાનો જ, નહીતર તો પૂરું જ સમજો. અને બીજું એ કે સ્ટેટસ મૂકે એટલે તરત જ જોવાનું. જો બે ચાર કલાક લેટ જોવે છોકરો કે છોકરી તોય પાછું રિસાવાનું મનાવવાનું, બસ આમ જ હાલે છે આજકાલ. બસ ચાલ્યા કરે છે બધું. સમય સમયની ડિમાન્ડ છે. પેલા આપણે ટપાલ લગતા તો 10 દિવસે ટપાલ પહોંચતી તો કેટલું સારું લાગતું. જ્યારે આજે 8-10 મિનિટ જવાબ લેટ આવે તો પણ સોશિયલ મીડિયામાં કોઈને પસ્તું નથી. હું એકલા જ મોટી થઈ છું એટલે મને સંયુક્ત પરિવારમાં રહેવાની આદત નથી. અને ભવિષ્યમાં પણ જો મારથી કોઈ ભૂલ થઈ જાય ને તો મને માફ કરી દેજો પપ્પાજી, મમ્મીજી, મોટા ભાઈ, તમે બધા. દીકરા આવું તો થયા કરે, બસ બધા સાથે રહી ખાઈ પીને મજા કરો ને. શા માટે બીજી ઉપાધિમાં પડવું? જે થયું તે ઠીક, પણ હવે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. બસ આ સાચો પરિવાર આપણો પરિવાર.